તે જોવા મળી અંકલેશ્વરમાં બે દીકરી જયારે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા માટે જઈ રહી હતી ત્યારે પિતાએ પોતાની દીકરીઓને એક અનોખી ભેટ આપતો સુંદર કિસ્સો જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં સામાજિક કાર્યકર તરીકે પ્રખ્યાત અને બિલ્ડર પિતા પટેલે પોતાની દીકરીઓને માતાની પૂરી કરવા વેક્સ સિલિકોનમાંથી માતાની આબેહૂબ મૂર્તિ તૈયાર કરીને લગ્ન મંડપમાં મૂકતા સૌ કોઈ પરિવારજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ત્યારે આવો જોઈએ તેની એક વિશેષ અહેવાલ અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આશીર્વાદ આપ્યા હોવાનો એક જીવંત કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું સમાજના રીતરિવાજ અનુસાર બે પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાને આબેહૂબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક મૂર્તિ બનાવી અને લગ્નના સ્ટેજ ઉપર મૂકીને નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલી દીકરીઓને અનોખી ભેટ આપી હતી ત્યારે આ અંગે પિતા પિયુષ પટેલનું કહેવું છે કે મેં માતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને માતાની ખોટ ન સાલે તેને જોતા આ વિચાર મારા મિત્રની મદદથી અમલમાં મૂક્યો હતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ મારા ધરમપત્ની દક્ષાનાબેનનું અવસાન થઈ ગયું ત્યાર પછી તે દરમિયાન લગ્નની તારીખો નક્કી થઈ ગઈ હતી અને તારીખ એ જ તારીખે અમે લગ્ન કર્યા છે અને મારી છોકરીઓને હું શું ગિફ્ટ આપી શકું એને કારણે હું વિચારતો હતો વિચારતો સંજય ભટ્ટ કરીને એક મારા મિત્ર છે એમણે મને આઈડિયા એ કે આવું આવું કરી શકાય શક્ય છે મેં એને એવું કહી દીધું એ કે થઈ શકે શક્ય અને એ ચાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ મારી છોકરીનો જન્મદિવસ હતો અને પીઠી ઉત્સવ હતો તે દરમિયાન આનું ગંગા બાપુએ ઓપનિંગ કર્યું અને ત્યાર પછી મારી છોકરીઓ બહુ ભાવુક થઈ ગઈ અને લગભગ આ જેટલું બારસો માણસ જેવા મંડપમાં હતા બધાને એવું સરપ્રાઈઝ જેવું લાગ્યું કે આવું થઈ શકે પ્રતિભા મૂકી અને મારી મારી દીકરીઓને એવો અહેસાસ થઈ શકે કે એની માં નથી એવો અહેસાસ ના થાય એને કારણે આ એમને ભેટ આપી છે તો આ અંગે મામા હરિવદન પટેલનું કહેવું છે કે મારી નાની બહેનનું બે વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને ત્યારબાદ દીકરીઓના લગ્ન લેવાય છે મારી ભાણીઓને માતાની ઉણપ ના આવે તે માટે થઈને મારા બનેવીએ આ મીણની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું હતું આ અમારે એક નાના બહેન હતા જે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા ને મારી ભાણીના બે બંને બે ભાણી છે જોઈન્ટ ટ્વિન્સ એના મેરેજ છે જેને એની માની ઉણપ નહીં રહે એના માટે એક અમે મારા બ બનાવીએ પિયુષભાઈ એમને એક બેનનું એક ટોટ્યુ બનાવ્યું છે કે જે આજે એની ઉણપ એ છોકરાને એમ નહીં લાગે કે મારી મા નથી એ આ સ્ટેચ્યુ બનાવીને અમે સાત દિવસ માટે આ પ્રસંગમાં અમે રાખ્યા છે એ મારી ભાણી છે દ્રષ્ટિ અને સૃષ્ટિ કે જેને એની માનો એહસાસ ની લગ્નમાં લાગે એના માટે આ અમે એને પૂર્ણ કરી છે તો દીકરી સૃષ્ટિ પટેલ ખુશી સાથે જણાવે છે કે મારા પિતાએ મમ્મીની કમી પૂરી કરી છે આજે અમારા બંને બહેનોના મેરેજ છે એટલે પપ્પાએ અમને મમ્મીની કમી મહેસૂસ ના થાય એના માટે એક સરપ્રાઈઝ મમ્મીનું સ્ટેચ્યુ બનાવીને અમારી મમ્મીની કમી પૂરી કરી છે આમાં પ્રસંગમાં વડોદરા ફાઇન આર્ટ્સના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો સ્વર્ગસ્થ દક્ષાબેન પટેલની આબેહૂબ મૂર્તિ બનાવીને જ્યારે ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પડદો ઉઠાવ્યો ત્યારે પ્રસંગમાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો મિત્રમંડળ અને સ્વજનોને ભાવુક બનાવી દીધા હતા ધર્મેન્દ્ર પટેલ નિર્માણ ન્યૂઝ અંકલેશ્વર સમાચાર મુજબ વાત કરીએ તો સુરતની તો સુરતના કરંજ ખાતે રહેણાંક અને સ્કૂલની જગ્યા ઉપર ઇન્ડસ્ટ્રીઝ બનાવવાના મામલે